ને મિત્રો મજામાં મિત્રો, આપણે ખબર છે, ગણિતની અંદર ઝડપી ગણતરી એ મેઇન વાત છે. અને જનરલી સાદુરૂપના હોય કે પછી તમે ટકાવારીના હોય કે પછી ક્ષેત્રફળ અને ઘનફળના હોય, પણ વાત તો ઝડપી ગણતરીની છે. અને એમાં આપણી જે ગાડી અટકતી હોય છે એમાં કઈ કઈ બાબતે છે, તો એક તો પેલા કૌંસ છૂટા પાડવા, નિશાનીના નિયમો, આ બધી કંઈક ગડબડી છે. અને એક ઉદાહરણ પણ આજે આપણે લેશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે દરેક જગ્યાએ ઝડપી ગણતરી અને સાદુરૂપ આ તો રહેલું જ છે, અને એમાં તમારે માસ્ટરી મેળવવાની છે. સૌથી પહેલાં તો વાત કરી કે સાદુરૂપ જ્યારે આપવાનું હોય ત્યારે કૌંસ હોય અથવા તો ન હોય, તો આ બંને વિશે આપણે જોઈ લઈએ. મિત્રો, આપણે જે ગણિત અઘરું લાગે છે ને, એમાં અમુક નિયમો આપણને એમ લાગે કે આ તો બહુ વેરી બદમાશ નિયમો છે, એવું લાગે. તો એવા નિયમો આપણને એવું ફીલ થાય. અને એક અમારા ભાગ્યશ્રી બેન છે, કે ભાગ્યશ્રી બેનના ઘરની અંદર બધા એને બહુ પ્રેમથી ભાગુશ બાકી છે, તો બધા લાડલા છે એટલે એને ભાગુશ બાકી છે. તો હું કઈ ભાગુશ બા બેનની વાત કરું છું, તો જે ભાગ્યશ્રી બા છે અને એના ઘરમાં લાડકા નામથી બોલાવે છે ભાગુશ બા. પણ અમુક લોકોને એકદમ જે નિયમો છે ને ગણિતના એ વેરી બદમાશ એવું લાગે છે, બોલો. પણ હકીકત એવું કંઈ છે નહીં. મિત્રો, હું જે વાત કરું છું તમે સમજી ગયા છો કે સૌથી પહેલે કઈ કઈ એટલે તમારે સમજી જવાનું કે કૌંસને પ્રાધાન્ય આપવાનું, બરાબર. પછી ધારો કે કૌંસ કાંઈ હોય જ નહીં, તો તમને ખબર પડી કે છે ભાગ એટલે ભાગાકાર ભાવથી પહેલા, પછી પછી ગુણાકારને ન્યાય આપવાનો, પછી સરવાળો અને બાદબાકી, આ રીતે ન્યાય આપવાનો. તમે કહેશો આ વળી શું છે, તો આમાં ઇંગ્રેજી મીડિયમ વાળા પણ કોઈ હશે તો એના માટે પણ છે, તો લખી નાખી. તો મિત્રો, યસ, VBODMS, MAS, વેરી બદમાશ, પણ એવું કંઈ છે નહીં. પણ મિત્રો, એટલું બધું કામ સરસ છે ગણિતની અંદર કે બહુ સિસ્ટેમેટિક છે. અને આ એટલે શું, તો આ તો ખબર પડી જ ગઈ હશે, બાદબાકી, આ પણ સરવાળો, એ જ છે જે છે જ. પછી તો કે આ મલ્ટીપ્લિકેશન, આ ડિવિઝન હે ને, ઓ એટલે ઓફ છે, અને બી એટલે બ્રેકેટ્સ છે, એટલે આવી ગયું. પણ આ વી એટલે શું, વી એટલે આમ તો બ્રેકેટ જ છે, પણ એ લોકોએ આ રીતે વી શબ્દ લખે છે તો આપણે લખી નાખો. યસ મિત્રો, વી એટલે વિંકુલમ, એટલે કે આમ તો બ્રેકેટ જ છે પણ રેખા, રેખાવાળો બ્રેકેટ હે ને, લીટીવાળો કૌંસ. બી એટલે એ કૌંસના પ્રકાર જ આપણે બધા લઈ લેશું હમણાં. ઓ એટલે તો ઓફ, પણ આ જે છે બરાબર ને, તો સોરી અહીંયા આપણે એક ભૂલાઈ ગયું છે, યસ, DMAS હે ને, તો ડી એટલે ડિવિઝન, એમ એટલે મલ્ટીપ્લિકેશન, એ એટલે એડિશન, અને એસ એટલે સબસ્ટ્રેક્શન, એટલે કે આપણે ખબર છે બાદબાકી, બરાબર. આ જ વસ્તુ અહીંયા છે, ખાલી અંગ્રેજીમાં લખ્યું છે. હવે વાત આવી કૌંસ, તો મિત્રો કૌંસની અંદર પણ એક યાદ રાખજો, એક રેખા એટલે કે લીટીવાળો કૌંસ હે ને, રેખિક કૌંસ, બરાબર. પછી એનાથી આગળ જઈએ તો આપણે જે આ નાનો કૌંસ કહીએ છીએ, એનાથી આગળ કહીએ તો આ છગડીયો કૌંસ કહીએ છીએ, અને એનાથી આગળ જઈએ તો આ મોટો કૌંસ કહીએ છીએ. ફરીથી પેલો કયો, તો રૈખિક, બરાબર, અથવા તો લીટીવાળો, બરાબર. પછી તો કે નાનો કૌંસ, બરાબર. પછી તો કે છગડીયો, પછી તો કે મોટો કૌંસ. તો હંમેશા ક્રમ છે એ તમારે આ રીતે જવાનું છે, બરાબર. પહેલા રૈખિક, પછી નાનો, પછી છગડીયો, પછી મોટો કૌંસ. તો આ રીતે તમારે છૂટા પડવાનું. ધારો કે કૌંસ નથી તો ભાગુશબા, ઓકે. તો ફરીથી જો બ્રેકેટની વાત હશે તો પહેલાં બ્રેકેટને ન્યાય આપશો, અને નહીં તો પછી DMAS તો છે છે ને છે, બરાબર. ઓ એટલે ઓફ ખાલી, એટલે એ કાંઈ પેલું નથી. તો મિત્રો, આ વસ્તુ મહત્વની છે, અને અંગ્રેજીમાં પણ આપણે નામ જો જોવા હોય તો જોઈ લઈએ કે આ એટલે બાર, બાર, બરાબર. તો લીટી જેના ઉપર હોય, અને આ એટલે સ્મોલ, બરાબર, સ્મોલ અથવા સર્ક્યુલર, તો એને સર્ક્યુલર પણ કહેવાય. અને છગડીયો, એના માટે કર્લી કહેવાય, કર્લી, બરાબર, કર્લી, અથવા તો એને બીજી રીતે મિડલ પણ કહે છે, બરાબર. તો મિડલ તો એ છે આ છગડીયો, બરાબર. આ છે સ્મોલ અથવા તો સર્કલ બ્રેકેટ, આ બાર. અને આનું બીજું નામ પણ છે આર્યુ, વિન્ક્યુલમ. અને રહી વાત છેલ્લો, તો જે સ્ક્વેર બ્રેકેટ પણ કહેવાય છે, આને શું કહેવાય, છગડ, આ મોટો જે કૌંસ છે ને એને સ્ક્વેર બ્રેકેટ અથવા તો બી, બરાબર. તો મિત્રો આટલી જ વસ્તુ છે,
ક્રમ આપણે ખબર પડી ગઈ છે, સીધું ઉદાહરણ જોઈએ એટલે આપણે ખબર પડી જશે કે આ કેવી રીતે થશે. મિત્રો ક્રમ લખી લઈ કે સૌથી પહેલાં લીટીવાળો, પછી તો કે નાનો કૌંસ, પછી તો કે છગડીયો કૌંસ, પછી તો કે આ મોટો કૌંસ. બરાબર, તો આપણી પાસે આ રકમ છે. મિત્રો આ ઉદાહરણની અંદર આપણે ખબર જ છે કે બ્રેકેટનો ઉપયોગ છે અને આપણે કરવાનું છે. હવે જુઓ સૌથી પહેલાં લીટીવાળો ક્યાંય દેખાય છે? યસ, આ લીટીવાળો કૌંસ. મિત્રો આ લીટીવાળામાં એક્સ અને વાય ઉપર લીટી છે, એટલે તમારે સમજવાનું શું કે ધારો કે આમ કંઈક છે. બરાબર, કારણ કે આપણા માટે લીટીવાળો કૌંસ જનરલી આપણે યુઝ નથી કરતા, પણ આવું કંઈક છે એવું ખાલી કલ્પનામાં જોડી દઈએ. અને એવું હોય તો શું થાય? તમને ખબર છે કે જો કૌંસની બહાર ઓછાની સાઇન હોય તો બધાની સાઇન બદલે, મતલબ કે અહીંયા ઓછા હોય તો તમને ખબર જ છે કે આ ઓછા એક્સ થાય ને ઓછા વાય થાય, એટલે એવી જ વસ્તુ અહીંયા કરશું આપણે કે ઓછા એક્સ અને ઓછા વાય. તો આપણે લીટીવાળો કૌંસ, સોરી આ વાય તો છે એ લખેલી, આ વાય. બરાબર, એટલે આપણે આ જે કૌંસ છે એટલાનું આપણે સાદરૂપ આપ્યું. રાઈટ, આ જે કૌંસ છે નાનો કૌંસ એની અંદર લીટીવાળો હતો, એનામાં જો અહીંયા લીટીની બહાર ઓછાની સાઇન છે એટલે આની પણ બદલાશે અને આની પણ બદલાશે. જેમ કે આમાં આપણે ઓછા એક્સ અને ઓછા વાય એના જેવું જ ખાલી. હવે વાત આવી આની, પણ એ પહેલાં જોવાનું કે વધતા વાય છે અને ઓછા વાય છે જવા જ દો. બરાબર, એટલે આપણે એટલું ઓછું ભારણ. હવે આટલાની જગ્યાએ ઓછા એક્સ છે, તો હવે તમે જુઓ જો આ છગડીયા કૌંસનું આપણે વાત કરીએ એટલે આ નાનો કૌંસ તોડીએ તો એમાં તો એક ઓછા એક્સ છે અને બાર વધતા એક્સ છે, તો શું થશે? તો કે ભાઈ એક્સ ઓછા એક્સ જ થશે. રાઈટ, અને એક્સ ઓછા એક્સ એટલે તમને ખબર છે ઝીરો, એટલે આ કામ પતી ગયું. હવે બાર શું છે? તો કે વાય છે. અને બીજું આ છગડીયો કૌંસ કાઢી નાખો, કંઈ છે જ નહીં. બરાબર, કે એક્સ ઓછા એક્સ છે એટલે ઝીરો છે. બરાબર, લખવું હોય તો લખો વત્તા ઝીરો, કારણ કે કાઢી નાખ્યો તમે, અને વત્તા વાય. બરાબર, તો આટલું સિમ્પલ. અને બાર શું છે? તો કે એક્સ ઓછા છે. હવે વાય વત્તા વાય, તો તમને ખબર છે કે એની અંદર બે વાય, મતલબ ટુ વાય થાય. બસ એક્સ ઓછા ટુ વાય, આ એનો જવાબ છે. હવે આનાથી આગળ કંઈ થશે નહીં, કારણ કે એક્સની અંદર વાય ન પડે, વાયની અંદર એક્સ નહીં પડે. તો બસ આવું કંઈ. તો મિત્રો અહીંયા બેઝ એ છે કે કેવી રીતે કૌંસ છૂટા પાડવા. મિત્રો બીજી પણ વાસ્તુ કહી દઉં કે દાખલા તરીકે તગડો અહીંયા જોડાયેલો હોય, અહીંયા તગડો હોય અને કાંઈ કૌંસની બહાર કંઈ સાઇન ન હોય તો એ તગડો આની સાથે પણ ગુણાકારમાં છે, આની પણ સાથે છે, એવો અર્થ નીકળે હોય ને. તો અહીંયા તો એવું નથી, પણ એ તમે જાણો જ છો. તો મિત્રો આવું કંઈ. હવે બ્રેકેટનો જો તમને ખબર પડી ગયો તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે કંઈ આપી જ ન હોય બ્રેકેટ તો કયો ક્રમ? તો કે ભાગુસભા, એક ઉદાહરણ એ જોઈ લઈ. મિત્રો તમને દેખાય છે 7 - 3 + 3 / 5, યસ, તમારે પહેલું કામ શું કરવાનું છે? ભાગાકાર જ કરવાનો છે. તો ભાગાકાર કઈ જગ્યાએ છે? તો માત્ર આટલામાં ધ્યાન આપવાનું, બીજું જાણે કંઈ છે જ નહીં, કારણ કે જો ક્યાંય કૌંસ છે જ નહીં. રાઈટ, હવે 3 / 3 એટલે ખબર જ છે તમારે 1. બરાબર, હવે બાકીનું બધું આપણે એમને લખી નાખી. બરાબર, કાંઈ 7 હતું - 3 હતું, વત્તા આવું કંઈક હતું. ઓકે, હવે બીજી વાત કે હવે તમારે શું કરવાનું છે ભાગાકાર પછી? તો કે ગુણાકાર. તો ગુણાકાર કઈ જગ્યાએ છે? આ જગ્યાએ, એટલે તમારે આટલાનું જ વિચારવાનું. તો 1 / 5 શું થાય? તો 5, એટલે કે 7 - 3 + 5. હવે તો સરવાળો, તો જોવો જોઈએ આ વત્તા 7 છે, આ વત્તા 5 છે, એટલે સરવાળો 7 ને 5 = 12. 12 - 3 અને બાદબાકી 12 - 3, તો 12 માંથી 3 જાય તો તમને ખબર છે કેટલા આવશે? 9. તો મિત્રો આવું કંઈક, તો જરૂરથી તમને આવડી જશે. હવે ખાલી આટલી જ વસ્તુ બેઝ બનાવે છે અને બીજું ઘણા બધા ઉદાહરણ આપણે ગણશું એટલે કોન્ફિડન્સ પણ આવી જશે. પણ આ બેઝિક વસ્તુ ધારો કે ખબર નથી, મેં અગાઉ વિડીયોઝમાં મૂક્યા છે, પણ આ ગોટાળો ન થાય એટલા માટે. અને હવે આપણે વાત કરવી છે નિશાનીના નિયમો, તો એ પણ તમને શોર્ટકટ આપી દઉં. મિત્રો નિશાનીના નિયમ બે વસ્તુ છે, એક યાદ રાખજો. એક તમારે સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે એના જે નિયમો છે એ યાદ રાખશો, અને બીજું કે તમારે જ્યારે ગુણાકાર ભાગાકાર કરવા હોય ત્યારે શું. રાઈટ, તો આ બે વસ્તુ તમે જો યાદ રાખી લેશો તો વાત પતી ગઈ. તો મિત્રો એક તો તમને આવડે જ આવડું શું કે ઓછે ઓછે વત્તા, પછી તો વત્તે વત્તે વત્તા, આવું યાદ છે ને? વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, આ યાદ છે મિત્રો? ફરીથી ઓછે ઓછે વત્તા, વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા ઓછે. તો બસ આ હવે આપણે આ આટલી જ વસ્તુમાંથી આ બે માટે યાદ રાખી લેશું. હવે એમાં કરું છું તો આ છે ને આ જવાબ છે માનો. બરાબર, આ જવાબ છે માનો, અને એ શેનો જવાબ છે એ આપણે જરા જોઈ લઈએ. તો મિત્રો આ જે છે ને એમાં ગુણાકાર ભાગાકાર માટે આવું કરો કે આ છે બીજું કંઈ નથી, જવાબની નિશાની છે. ફરીથી આ જે છે ને ઓછે ઓછે વત્તા વતે વતે વત્તા એ જવાબની નિશાની છે. તો કરવાનું શું? તો કરવાનું તો ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનું, ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનું. દાખલા તરીકે -4 - 4, જો બે કૌંસ વચ્ચે કાંઈ ન હોય ને તો સમજી લો ગુણાકાર છે. તો મેં જો -4 - 4 એટલે ગુણાકાર છે, તો કે હા ગુણાકાર એ તો એ જ કરવાનો છે.
પણ ચોકે ચોકે ગુણાકાર જે કરો ને જે જવાબ આવે એની નિશાની શું મૂકવી? તો કે ભાઈ ઓછે ઓછે હોય તો વત્તા મૂકવી, એટલે અહીં વત્તા ન લખો તો પણ ચાલે. સેમ વસ્તુ, દાખલા તરીકે ઓછા આઠ ભાગ્યા ઓછા બે, તો ઓછા આઠ ભાગ્યા ઓછા બે, ફરીથી આઠ ભાગ્યા બે તો કરવાના જ છે ચાર, પણ નિશાની શું મૂકવાની? તો કે ભાઈ ઓછે ઓછે વત્તા મૂકવાની, બરાબર ને? એટલે આ નિશાની છે, આ જવાબની નિશાની શું આવશે? તો વત્તા. ઇઝ ઇટ ઓકે? દાખલા તરીકે આ છે ઓછા અને આ છે વત્તા, તો આઠ ભાગ્યા બે જ કરવાના છે, પણ ઓછે વત્તે? તો કે ભાઈ ઓછે વત્તે ઓછા, એટલે આનો જવાબ શું આવશે? ઓછા. ઇઝ ઇટ ઓકે? તો ફરીથી ભાગાકાર કે ગુણાકાર એ તો એ જ કરવાના છે, પણ જવાબની નિશાની શું આવશે? તો કે આ. હવે એવી વાત સરવાળા બાદબાકીની, તો સરવાળા બાદબાકીમાં ખાલી શું કરવાનું? તો આપણે એવું કરશું કે અહીંયા કરવા શબ્દ ઉમેરી દેશું, ફરીથી શું કે વત્તા કરવા, વત્તા કરવા એટલે સરવાળો કરો, વત્તા કરવા, ઓછા કરવા, ઓછા કરવા. અને બીજી વાત, તો જવાબની નિશાની શું કરવાનું? તો મોટા મુજબ નિશાની. ફરીથી મિત્રો, અહીંયા જવાબની નિશાની મોટા મુજબ આવશે, બાકી કરવું શું? તો કે આવું કરવું, આ કરવા માટે થઈ ગયું. સરળ વાત કે શું કરશું? કરવા માટે. કેવી રીતે? સમજાવું. જેમ કે મેં લખ્યું છે ઓછા ચાર ઓછા ચાર. હવે જો આમાં ગુણાકાર ભાગાકાર કેવું નથી, એટલે કે અહીંયા ઓછા હોય વત્તા હોય આ બધું, તો આના નિયમો આવ્યા. વાત શું છે કે કરવા શબ્દ, તો જો ઓછા 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 વત્તા કરવા, કરવા શબ્દ મૂકો, વત્તા કરો એટલે સરવાળો કરો, અને ચાર ને ચાર આઠ. પછી તો કે નિશાની શેની મૂકવાની? તો મોટા મુજબ, તો બે મોટા એટલે જે છે એ જ મૂકી દઉં, બરાબર. ધારો કે અહીંયા ઓછા ત્રણ ઓછા સાત હોત તો એ જ કર, સાત ને ત્રણ દસ, કારણ કે ઓછે ઓછે વત્તા કરવા, ત્રણ ને સાત દસ, મોટા મુજબ નિશાની. તો મોટા નિશાની શું છે? ઓછા, એટલે ઓછા. સમજાઈ રહ્યું છે મિત્રો? દાખલા તરીકે સાત ઓછા દસ, ચાલો વત્તે ઓછે, વત્તે ઓછે ઓછા કરવા, ઓછા કરવા એટલે બાદબાકી કરવી. પછી મોટા મુજબ નિશાની. અને બીજી વાત, બાદબાકી જ્યારે આવે એ પણ યાદ રાખજો કે બાદબાકી હંમેશા મોટામાંથી જ નાના બાદ થાય, બરાબર. એ પણ યાદ રાખજો, મોટામાંથી જ હે ને, તો મોટામાંથી આપણે નાના બાદ કરવાના છે. તો સિમ્પલ છે કે આમાં મોટું કોણ છે? તો કે ભાઈ દસ, દસમાંથી સાત જાય, તો જો કંઈ આપણે જોવાનું નથી, ખાલી મોટામાંથી નાના બાદ કરવાનું જ્યારે બાદબાકી આવે ત્યારે, કારણ કે ઓછા કરવા, અહીંયા બાદબાકી આવશે, અહીંયા બાદબાકી આવશે. તો મોટામાંથી નાના બાદ કરે, કોઈ દસમાંથી સાત જાય તો ત્રણ. અને બીજી વાત, નિશાની કેમ મૂકે? તો મોટા મુજબ નિશાની, તો આમાં મોટું કોણ હતું? તો કે આ, એની નિશાની શું છે? બસ વાત પૂરી. સમજાઈ રહ્યું છે મિત્રો? દાખલા તરીકે હજી એક ઉદાહરણ લઈ લો, ઓછા આઠ વત્તા છ. ચાલો ઓછે વત્તે ઓછા કરવા, વત્તા ઓછા કરો, ચલો એમ હોય તો એવું કરી નાખીએ આપણે, તમને એમ થાય એ તો આપણે જ છે, આ વત્તા ઓછા, ચલો આઠ ઓછા છ, વત્તે ઓછે ઓછા કરવા, તો આઠમાંથી છ જાય તો બે, મોટા મુજબ નિશાની, તો કરતા જ થાય આપણે, બરાબર. આઠની નિશાની પ્લસ છે એટલે જવાબ બે આવશે, બરાબર. સમજાય છે મિત્રો? તો આટલું જ હતું અને એ હવે તમને આવડી ગયું છે. તો બસ, બીજી કંઈ હવે આમાં કંઈ ખાસ વાત નથી. તો આટલું આવડતું હશે તો તમે જરૂરથી કામ કરી શકશો. ફરીથી કૌંસ, એના કૌંસના જે રૂલ્સ છે એ, પછી ભાગુસભા એ પણ ખબર છે, અને સરવાળા બાદબાકીના નિયમો, તો આની પ્રેક્ટિસ કરજો, બસ કોન્ફિડન્સ આવી જશે. છેલ્લે એક ઉદાહરણ લઈ લઈ જેથી કરીને તમે પણ શ્યોર થઈ જાઓ. મિત્રો, આપણે જોશું કે આ ઉદાહરણની અંદર પહેલાં તો કૌંસ દેખાય એના ઉપર ધ્યાન આપવાનું. તો કૌંસ દેખાય છે, હા એ કંઈ દેખાય છે ને કંઈ દેખાય છે. હવે અહીંયા તો તમને કહે છે ઓછા પાંચ ગુણ્યા ઓછા પાંચ ગુણ્યા ઓછા પાંચ, બરાબર. તો ઓછા પાંચ ગુણ્યા ઓછા પાંચ એટલે પચીસ થશે, અને ઓછે ઓછે વત્તા એટલે જવાબ છે કેવો આવી જશે? વત્તા. ફરીથી પચીસ વત્તા છે, આ ઓછા છે, એટલે પચીસ ગુણ્યા પાંચ થશે, એકસો પચીસ થશે. એક વત્તા છે અને ઓછા છે, તો વત્તે ઓછે એનો જવાબ શું આવશે? ઓછા. એટલે કે અહીંયા આવશે ઓછા એકસો પચીસ. એવી રીતે પહેલાં અહીંયા કાં નાખો, ઓછા અને ઓછા, બરાબર, એ બેનો ગુણાકાર છે, બરાબર. કાંઈ કૌંસ, આ જો કૌંસની બહાર કંઈ નથી સાઈન, એનો કે આ એકડો છે એની સાથે ગુણાકારમાં છે. બીજું કે આ ઓછે ઓછે, બરાબર, એકડા સાથે, એટલે કે ઓછા એક ગુણ્યા ગુણ્યા ઓછા ત્રણ કરવાની વાત છે, એટલે ત્રણ એકુણ તો ત્રણ જ થશે, પણ ઓછે ઓછે કેવા થઈ જશે? વધતા, રાઈટ. એટલે આટલું કામ થઈ ગયું. હવે સીધું આપણે કરતા જઈએ છીએ કે આ તો ક્લિયર કે આ થઈ ગયું, આ થઈ ગયું. બીજું કે આમાં ભાગુસભા હવે ચાલુ થશે, તો ભાગાકાર ક્યાં છે? તો અહીંયા છે. તો બાર ભાગ્યા છ, તમે તરત કહેશો કે અહીંયા બે આવશે, બરાબર. આ ઓછા છે એ તો છે. બીજું ગુણાકાર, સાત ચોક ને અઠ્યાવીસ, એ પણ થઈ ગયું. તો હવે હવે તમારી સામે શું છે? તો કે અઠ્યાવીસ વત્તા છે, આ ત્રણ પણ વત્તા છે, એટલે કે એકત્રીસ. ફરીથી ઓછા એકસો પચીસ ઓછા બે, તો અહીંયા તમે જુઓ છો ગુણાકાર એટલે ભાગાકારનો નિયમ લાગશે કે સરવાળા બાદબાકીનું, તમે તરત કહેશો સાહેબ સરવાળા બાદબાકી. તો એમાં શું હતું? તો કે ઓછે ઓછે વત્તા કરવા, મોટા મુજબ નિશાની. તો એકસો પચીસ એ ઓછા છે, આ ઓછા છે, તો બેનો સરવાળો કરો, એકસો ને સત્યાવીસ થશે, અને મોટા મુજબ નિશાની. ફરીથી કયો નિયમ લાગુ પડશે આમાં?
સરવાળા બાદબાકીનો કે ગુણાકાર ભાગાકારનો? તમે કહેશો સર આમાં સરવાળા બાદબાકી. ફરીથી નિયમ શું કહે છે કે તમારે શું કરવાનું કે ઓછે વત્તે ઓછા કરવા, મોટામાંથી જ નાના બાદ થાય. ઓછા કરીએ છીએ પણ મોટા મુકોણ જે 127 છે એમાંથી 31 બાદ કરીએ છીએ, તો 6 ને 1 7, 9 ને 3 12, તો 96 આવશે. પણ કેવા આવશે? તો કે મોટા મુજબ નિશાની. આ મેં આ કરી છે બાદબાકી કરી છે, બરાબર. આમાંથી મોટામાંથી આ બાદ કરી નાખવાના છે, પણ મોટા મુજબ નિશાની. તો મોટા 127 છે અને એની નિશાની ઓછા છે, તો જવાબ શું આવશે? ઓછા 96. મિત્રો આ જવાબ તમારો સાચો છે. તો આવી પ્રેક્ટિસ તમે ખૂબ કરી શકો. 6ઠા ધોરણની અંદર 5મા ધોરણના આના બધા દાખલાઓ આવે જ છે. ગણો, મોજ કરો અને જેને કહેવાય ને એકદમ કોન્ફિડન્સથી કામ કરો. અને હા, ગણતરીનું અનુસંધાન ક્યાં ક્યાં હોય છે એવું એક ઉદાહરણ જે કુટ પ્રશ્ન રૂપે કહેવાય એ પણ લઈ લઈએ. મિત્રો મસ્ત પ્રશ્ન છે કે મહેશે દીધેલી એક ટેસ્ટમાં સાચા જવાબના +3 ગુણ છે અને ખોટાના -2 મળે છે અને નોટ એટેમ્પ્ટના 0 ગુણ મળે છે. તો જો તેના 12 જવાબ સાચા હોય, કેટલા જવાબ સાચા છે 12, અને 20 ગુણ મળેલ હોય તો કેટલા ખોટા હશે? મિત્રો સાવ સિમ્પલ કે જો સાચા છે તો +3 મળે છે, એટલે કે +3 જ હોય. ખોટા છે તો -2 કપાય છે. -2 મળે છે એટલે શું? -2 એટલે કપાય છે. અને નોટ એટેમ્પ્ટ હોય તો 0 છે, એટલે એની અસર જ નથી કાંઈ, બરાબર. હવે એટલી ખબર છે કે 12 જવાબ સાચા છે. હવે 12 સાચા હોય તો તમારે અહીં જ જવાય. 12 13 ને 36 જોયું, 12 × 3 થયું કે નહીં? 12 × +3, બરાબર ને? એટલું થયું. પછી એમાંથી ખોટા હશે એના જ કપાઈ જવાના છે, બરાબર. તો હવે આપણે ખબર છે 20 ગુણ મળ્યા છે મિત્રો, તો એનું કે 36 નથી મળ્યા, નહીં તો 36 મળવા છે ને, એને 20 જ મળ્યા, મતલબ કે 16 ગુણ કપાણા હશે. હવે 16 ગુણ ક્યારે કપાણા હોય? 1 ગુણના ઓછા 2, એટલે 1 ગુણમાં 2 કપાય છે. એનો અર્થ કે તમે કહી દેશો કે 8 છે એ કપાણા હોય તો 8 2 ને 16 ઓછા થઈ જાય, એટલે કે ભલે 12 સાચા છે 36 છે, પણ એના આવી જશે કે 8 છે એ ખોટા હશે. તો મિત્રો આ લોજિકલી તમે આગળ જશો તો તમને મળી જ જશે, આવડી જ જશે. તમને એમ થતું કે સર આ ટેકનિકલી કેમ કરાય, તો તમે એક્સ ધારી લ્યો અને આ તો તમને ખબર જ છે કેટલા છે, તો કે 20. ફરીથી મળે છે કેટલા? 3. માઇનસ કેટલા થાય? 1 ગુણ ખોટા છે. તો તમે આ રીતે પણ કરી શકો. તો તમને ખબર છે 12 13 ને 36 -2x = 20, બરાબર. 20ને આ બાજુ લઈ આવો અને આમ લઈ જાઓ એટલે શું થશે? 36 - 20 = 2x, રાઈટ. હવે 36માંથી 20 જાય, તમે તરત કહો 16 = 2x, આ 2 છે એ છેદમાં જશે, એટલે શું થશે? 16 ના છેદમાં 2 = x. આવી ગયા કે નહીં? તો કોઈ પણ રીતે કરો, સમજણમાં લઈને કરો, સ્પીડ થશે. પણ એ તો જેમ પ્રેક્ટિસ તમે કરશો ને મિત્રો એમ થતું જશે. તો મિત્રો મજા આવી. તો આ બધી નાની નાની અત્યારે એટલે વાત કરતો છું કે પછી આપણી ગાડી ફાસ્ટ હાલે, કારણ કે ઘણા બધા ઉદાહરણ સીધે સીધા કરવા છે અને થોડા હાઈ લેવલના પણ કરવા છે, પણ ક્યાંય ગાડી અટકવી જોઈએ નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઝડપીની વાત છે, તમે પણ ઝડપી હોવા જોઈએ અને પ્રેક્ટિસ પણ ઝડપી હોવી જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, કોમેન્ટ્સની રાહ સાથે આવજો.